जीके जनरल ने बेदरकारी ना कारणे पिता ना मृत्यु बाबते पुलिस ने नोंध करतो पुत्र मारो नाम ऋषभ गोस्वामी मारा पप्पा नो पग क्रेक हतो एना कारणे मैं नी एडमिट कर्या बराबर એટલે મારા પપ્પાનો પગ ખાલી ક્રેક હતો એના કારણે મેં એડમિટ કર્યા હતા અને મારા પપ્પાને વેન્ટિલેટર ની કે કઈ જરૂર હતી નહીં છતાં આ લોકોએ ક્યાં એક્ઝિશન આપ્યા ને મારા પપ્પાને એટલે મારા પપ્પાનો ઓક્સિજન ને બીપી લેવલ લો થવા માંડ્યો અને મારા પપ્પાને આખા શરીરમાં રિએક્શન આવવા માંડ્યું મારા પપ્પાને બેદરકારીને કારણે એકના બીજા ડોઝ આપેલા છે એના કારણે મારા ફાધરને પગમાં રિએક્શન આવી ગયું અને હું ઘરેથી લઈ આવ્યો ત્યારે મારા ફાધરના પગમાં બિલકુલ બી સોજા નથી જ્યારે આ લોકો એકના બીજા ડોઝ આપ્યા ને ત્યારે મારા ફાધરના પગમાં એટલી સોજા વધી ગઈ કે પોતાના મેળે પગ ફાટવા માંડ્યો હતો મારા ફાધર ડૉક્ટરની કામગીરી અહીંયા જરાય સારી છે નહીં અડધી કલાક કરીને એ લોકો આવતા જ નથી ડૉક્ટર અહીંયા જ્યાં સુધી એક્સપાયર થઈ જાય ને વ્યક્તિ ત્યાં સુધી ડૉક્ટર આવતા જ નથી જીકેની 100% બેદરકારી પૂરેપૂરી જીકેના ટોટલી અંદર જેટલા હતા ને ઇમરજન્સી સ્ટાફ એની બધાની બેદરકારી હતી વ્યક્તિ ત્યાં કને તણપલા મારતો હતો છતાં એ લોકો અંદર બધા પોતાની મજાક મસ્તીમાં પડ્યા હતા અને વ્યક્તિ ઉપર ધ્યાન આપતા નહોતા બિલકુલ મારી માંગણી છે મારા પપ્પાને ન્યાય મળવો જોઈએ ને કદાચ એ લોકો ન્યાય ના આપી શકતા હોય ને તો એ ડૉક્ટરને રૂબરૂ હાજર કરી દે મારી સામે ડૉક્ટર એક કલ્પિત ઠાકોર ને બીજો પાર્થ જીકે 100% કતલખાનો છે 24 તારીખના સવારના પ્રભાતગીરી ગોસ્વામી નામના એક વડીલને પગમાં ફ્રેક્ચર હોવાના કારણે અહીંયા કને એડમિટ કરવામાં આવ્યા જીકે જનરલ હોસ્પિટલમાં અને હોસ્પિટલના મેનેજમેન્ટ મિસમેનેજમેન્ટ બેદરકારી જે કહો તે આજે છેલ્લા 1.5 વર્ષથી આ જ ચર્ચા હું કરી રહ્યો છું અને એમના દીકરાનો આજે રાતના મને કોલ આવ્યો કે અમે તમારું નામ સાંભળ્યું કે જીકે જનરલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવો છો મેં વાત કરી કે ભાઈ આ બોલો શું કામ છે એ કે જો બની શકે તો હું જીકેમાં છું આવું આજે આવ્યો છું જ્યારે આ લોકોની વેદના સાંભળી તો આ લોકો ક્લિયર આક્ષેપ લગાવે છે કે ડૉક્ટરની બેદરકારીના કારણે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે બરાબર 24 તારીખના એડમિટ કર્યા અને પગમાં જો વાગેલું હોય તો એ વ્યક્તિને વેન્ટિલેટરની કોઈ જરૂરત નથી પડતી છેલ્લા 3 વર્ષથી આ હોસ્પિટલની અંદર હું આવું છું લોકોને ટ્રીટમેન્ટ કરાવું છું એટલી તો ખબર મને પણ પડે છે કે પગમાં કે હાથમાં લાગેલું હોય તો વેન્ટિલેટરની જરૂરત ન પડે અને વેન્ટિલેટર ઉપર રાખ્યા બાદ પણ જ્યારે પરિવારવાળાએ એમ કીધું કે ભાઈ અમે હાયર સેન્ટર અથવા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈએ અને ભાઈ એમ કહે છે કે સાંજના 6 વાગ્યાથી અમે કહેતા હતા કે ભાઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈએ અમને રજા આપી દો છેલ્લે 1.5 વાગે કે 1 વાગે રાતના એના પપ્પા છોકરાના પપ્પા એક્સપાયર થઈ ગયા ત્યાં સુધી રજા આપી નહીં તો આ ક્લિયર દેખાય છે આ લોકોની બેદરકારી છે અને ઘણી વખત આવું થાય છે આજે તો આ ભાઈ જે છે યુવાન છે એમના પપ્પાને ન્યાય મળે પરિવારને ન્યાય મળે એના માટે આવાજ ઉપાડી છે ઘણા અઠવાડિયામાં એવા ઘણા બનાવો બનતા હોય છે જે ડૉક્ટરોની અને અદાણીના મેનેજમેન્ટ જે લથડેલું ને થર્ડ ક્લાસ ક્વોલિટીનું મેનેજમેન્ટ જેની બેદરકારીના કારણે યુવાનોની મોત થઈ જતી હોય છે એ લોકો લાશ લઈને ચાલ્યા જતા હોય છે અને આ યુવાને એક હિંમત બતાવી છે અદાણીના સામે લડીને તો આ લડતમાં અમે કાયમ જઈએ અને પોલીસની વાત થઈ છે સોમવાર સુધી અગર FIR નહીં નોંધાય તો ખાતરી આપીએ છીએ આ જ જીકે જનરલ હોસ્પિટલમાં ધરણા કરશું ભૂખ હડતાલ કરશું જે પણ આંદોલન કરવું હશે એ કરશું ગુરુ મોબાઈલ પોઈન્ટ અમારે ત્યાંથી આપને બેસ્ટ સર્વિસ મળી રહેશે તો સાથે ઓછા નફે વધુ સેલ અમારે ત્યાંથી આપને મળી રહેશે દરેક કંપનીના મોબાઈલ જૂના મોબાઈલ બિલ બોક્સ સાથે વિશાળ રેન્જમાં ઉપલબ્ધ છે જેમાં ₹2000 થી કરી ફૂલ રેન્જ આપને મળી રહેશે આ સાથે જ બજાજ HDB ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ HDB ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે આપ લોન પર મોબાઈલ મેળવી શકો છો અમારી બીજી બ્રાન્ચ લાલ ટેકરી ગુરુ મોબાઈલ પોઈન્ટ સેમસંગ કેર સેન્ટર નીચે દરેક કંપનીના મોબાઈલ રિપેરિંગ કરી આપવામાં આવશે દરેક પ્રકારની લેટેસ્ટ એસેસરીઝ પણ મળી રહેશે દરેક પ્રકારની લેટેસ્ટ એસેસરીઝમાં આપને મળશે પાવર બેંક સ્માર્ટ વોચ સ્પીકર નેક બેન્ડ કવર્ડ ગ્લાસ
આ ઉપરાંત અનેક વેરાયટી। આ માટેનું અમારું સરનામું નોંધી લેશો, વાણિયાવાડ જનતાગર પાસે હોટેલ આભાની નીચે બસ સ્ટેશન રોડ ભુજ કચ્છ। સંપર્ક નંબર આનંદભાઈ 9913535323, અમિતભાઈ 8980143777, હરપાલ સિંહ 9924112123, મિતેશભાઈ 8460284064।